સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારે વરસાદને લઈને ખેતીમાં થયેલ નુકસાન તથા વરસાદને લઈને મકાનો ધરાશાયી થતા યોગ્ય સર્વે કરી ન્યાયિક વળતર આપવાની માંગ સાથે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી. પ્રાંતિજ સહિત તાલુકામાં ચાલુ વર્ષે 100% વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલ પાક ફેલ થતા ખેડૂતોને મોટું નુકસાન ગયું છે, જેને લઈને તેઓને વળતર સહાય ચૂકવવા તથા પ્રાંતિજ તથા તાલુકામાં કેટલાય મકાનો ધરાશાયી થયા છે તેવા મકાન માલિકોને પણ યોગ્ય વળતરની ચૂકવણી કરવાની માંગ સાથે આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંતિજ તાલુકા પંચાયતથી તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજના પ્રાંત અધિકારી એજે પટેલ તથા પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહને ખેડૂતોને થયેલ મોટું નુકસાનની યોગ્ય વળતર ચૂકવણી તથા ચોમાસા દરમિયાન પડેલ મકાન માલિકોને પણ યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે પ્રાંતિજ પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને ઘર વિહોણા થયેલા લોકોને તથા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે મૌખિક તથા આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં જિલ્લામાંથી ઇમરાનભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ બેચરસિંહ, તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, શહેર પ્રમુખ ચિરાગભાઈ પટેલ, રેખાબેન સોલંકી, સંજયભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, નીતનભાઈ પરમાર, મનહરભાઈ પરમાર, રણછોડભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાવર જેડેસટીવી પ્રાંતિજ માટે અમે કોંગ્રેસના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત એટલા માટે રહ્યા છે કે પ્રજાના પ્રશ્નોની અહીં કોઈ વાચા મળતી નથી. અને અત્યારે હું જ્યારે હાઈવેથી અહીં સ્ટેશન રોડ પ્રાંતિજની અંદર આવ્યો તો મને 1.5 કલાક જેટલો સમય અહીં લાગી ગયો, એટલે પરિસ્થિતિ પ્રાંતિજ નગરપાલિકાની અને ગામડાઓની બહુ જ વિકટ છે. અને અહીં હું એવું માનું છું કે ખરેખર એમ્બ્યુલન્સમાં જો દર્દી જાય તો દવાખાના સુધી ના પહોંચી શકે એવી ખરેખર પરિસ્થિતિ છે. અને દર્દીનું સિરિયસ જે દર્દી હોય એનું મરણ તો એમ્બ્યુલન્સમાં જ થઈ જાય એવા રસ્તાઓની ખરેખર વિકટ પરિસ્થિતિ છે. તો સરકારને અમે આ મૂંગી સરકાર બેરી સરકારને અમે કહેવા માટે આવ્યા છીએ કે ખરેખર આ પ્રજાની બી હાલી આઈને જુઓ અને પ્રજાને ન્યાય આપવાનો સમય છે. અત્યારે હાલ સત્તાધીશો પોતાના નશામાં છે, એમને જગાડવા માટે અમે અહીં આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. અને ખેડૂતોને પાકમાં નુકસાન થયેલું છે અને એમને સારું વળતર મળે અને એમનો સર્વે કરી અને સારામાં સારું વળતર મળે અને જગતનો તાત અનાથ ના થઈ જાય એટલા માટે અમે આજે આ સરકારના કાન ઉગાડવા માટેનું એક આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીએ અહીં રાખેલો છે. આજરોજ પ્રાંતિજ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં પડેલ વરસાદથી જે કંઈ ખેતીને અને ગામડાઓમાં મકાનોને નુકસાન થયેલું છે તેનું યોગ્ય અને ન્યાયિક વળતર મળે ઝડપથી તે માટે પ્રાંતિજ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, આપણા ધારાસભ્યશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાનું અમે આયોજન કર્યું હતું. ખાસ કરીને જો હું કહું તો રામાયણના કુંભકર્ણ પછી જો કોઈ ઊંઘતું હોય તો એ આપણી આ ભાજપની સરકાર છે. આજે ભાજપની સરકાર જે સદસ્યતા અભિયાન કરી રહી છે અને એના જે નેતાઓ છે એ મસ્તીમાં છે, તો એની જગ્યાએ જો એ ખાડાઓનું અભિયાન ચાલુ રાખે કે ભાઈ ક્યાં કેટલા ખાડા પડ્યા, ક્યાં કેટલી તકલીફ છે એનું અભિયાન કરે તો એ સારી વસ્તુ કહેવાય. પણ આજે ટોટલ સમગ્ર ગુજરાતના નેતાઓ પોતાની મસ્તીમાં પોતાના આયોજનોમાં ફરે છે, પણ પ્રજાને શું તકલીફ છે એના વિશે કોઈ વિચારવા કે કોઈ જોવા જઈ રહ્યું નથી. માટે ના છૂટકે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે સૌ આગેવાનો મોટી સંખ્યામાં દરેક જગ્યાએ એને જરૂરી ન્યાયિક વળતર અને ઝડપથી એનો નિકાલ થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું. તે છતાં બીજા રસ્તાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં રસ્તા એટલા બધા ખરાબ છે, એટલા ખાડા પડી ગયેલા છે કે જેની સરકારને કોઈ જાણ જ નથી અને પોતાની મસ્તીમાં રહે છે. પ્રાંતિજ પ્રાઇમ
પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ આકર્ષણ એલિવેશન બેઝમેન્ટ પાર્કિંગ એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ બે રેગ્યુલર લિફ્ટ દરેક યુનિટમાં વોશરૂમ ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત હોસ્પિટલ હોટેલ નાસ્તા હાઉસ પ્રોવિઝન સ્ટોર ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા વહેલા તે પહેલાના ધોરણે હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી ફેસ્ટિવ બુકિંગ ઓફર બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો સ્થળ પ્રાંતિજ પ્રાઇમ જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં પોલીસ સ્ટેશન ની સામે સાપર રોડ નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર 8511724403 મોબાઈલ નંબર 9909901611 ઘરઘંટી ઓવન મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ નો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર 8509664 અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ મોટા ચિલોડા મોબાઈલ નંબર 9898084803 રાજ પટેલ